અથવા માટેના અથવા પરિણામી સદિશ માટેના સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એને કહેવાય છે પેરેલેલોગ્રામ મેથડ. હવે સદિશો માટેની આ પેરેલેલોગ્રામ મેથડ જે છે ત્રિકોણને મળતી આવે છે. કેવી રીતે મળતી આવશે તમે જસ્ટ જોતા રહેજો તો તમને ખબર પડતી જશે કે યાર આ તો આપણે ઓલરેડી કરી ચૂક્યા હતા, એવું જ છે. ખાલી ફરક એટલો છે કે પેલામાં આપણે ત્રિકોણ જેવો જે ભાગ જે છે મુકતા હતા એ આવી રીતે મુકતા. ચલો સૌથી પહેલા જે છે મેં સદિશ અહીંયા એક મૂકી દીધો છે જેને આપણે નામ આપતા હતા સદિશ એ. આપણા નિયમ પ્રમાણે કોઈ સદિશ હોય એના શેષ ઉપર બીજા સદિશનું પૂછ મૂકી દો તો આપણને પરિણામી સદિશ મળે. તો આપણે ગઈકાલની જ આકૃતિ જે છે એ છે સદિશ એ છે અને સદિશ બી છે. હવે આનાથી આપણે પરિણામી સદિશ ભૌમિતિક પદ્ધતિ એટલે આકૃતિની પદ્ધતિ જ્યોગ્રાફિક મેથડમાં એવું કહેતા હતા કે ભાઈ હવે છેલ્લે કોઈનું પૂંછડી અને કોઈનું હેડ જે છે બાકી રહીએ એને આપણે ભેગા કરી દેતા હતા તો આપણને મળતો હતો પરિણામી સદિશ. તો આપણે એના નામકરણ કરીએ તો લખી નાખું છું સદિશ એ, લખી નાખું છું સદિશ બી અને આપણને મળે છે પરિણામી સદિશ જે છે એને કહેવાય છે સદિશ આ. તો આ ત્રિકોણ સુધી તો કોમન ભાગ છે. હવેથી થોડો ભાગ જે છે એને હું જરાક અલગ પાડવાનો સ્ટાર્ટ કરું છું. શું કરતા હતા તો કે આપણે નામકરણ આપી દીધા હતા, નીચેના નામ આપી દઉં છું પી, અહીંયા નામ આપી દઉં છું એન, અહીંયાથી નામ આપી દઈએ એન કે જે તમે આપવા ચાહો એ નવું નામ આપશો એ બી સી ડી. પણ આપણે એવું ટ્રાય કરીએ કે ઉપરના આપણા સદિશોના એબીસીડી નામ રિપીટ ના થાય. તો લખી નાખ્યું છે આપણે લોકોએ આ જે છે એના આપણે નામ આપતા હતા અહીંયાનો ખૂણો જેને કહેતા હતા આપણે થીટા ખૂણો, એટલે કે સદિશ બી એ સદિશ એ સાથે બનાવેલો ખૂણો એવું પણ કહેવાય કેમ કે એને આપણે આગળ ખેંચી લઈએ તો એને એ સાથે બનાવેલો ખૂણો કહેવાય. અને એવી ખબર નથી પડતી તો હવે આપણને હવે આના પરથી વધારે ક્લિયર થશે. તો કે ભાઈ સદિશ એ અને પરિણામી એ બનાવેલો ખૂણો એટલે બીટા, પરિણામીનો ખૂણો બીટા છે, પરિણામી આર નો ખૂણો જે છે થીટા છે, અને એ અને બી વચ્ચેનો ખૂણો જે છે સદિશ જે છે એ બંને સદિશો વચ્ચેનો ખૂણો જે છે અને આપણે નામ આપી દીધો છે થીટા ખૂણો. એટલે સુધી આપણો ત્રિકોણનો નિયમ જે છે એ પૂરેપૂરો ફૂલફિલ થતો હતો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ આવી રીતે તો દેખાતો નથી કે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો હું શું કામ કરું છું કે જેવો સદિશ બી દોર્યો હતો એની સામેની સાઈડ જે છે એ પણ સદિશ બી ની સાઈડ જ કહેવાય, એટલે હું એને નામ આપી દઉં છું સદિશ બી ની સાઈડ. તો આ જે છે સાઈડ આપણે દોરીએ છે એને નામ આપી દઉં છું સદિશ બી. આપણો જે સદિશ બી હતો એ જ સદિશ બી ની સામેની સાઈડ, કેમ કે આપણે સબાચાના ગુણધર્મ આપણને ભૂતકાળના ખબર છે તો એ જ ગુણધર્મ આપણે એપ્લાય કર્યો સામસામેની બાજુ હોવાનું. હવે અહીંયા જે એ વસ્તુ ફરીથી રિપીટ કરું છું કે જો બી ની સામેની બાજુ એ સદિશ બી રીતે કહેવાતો હોય તો સદિશ એ ની સામેની બાજુ પણ સદિશ એ કહેવાવો જોઈએ. તો ફરીથી નામકરણમાં મેં એકચ્યુઅલી સદિશ એ જે છે એના માથા ઉપર સદિશ બી મૂક્યો હતો અને આપણે ત્રિકોણની રીતમાં પરિણામી સદિશ આર શોધ્યા હતા. બીજું મેં તમને કીધું હતું કે ભાઈ સદિશોના સરવાળા માટેની બીજી પણ પદ્ધતિઓ છે જેને કહેવામાં આવે છે પૂછથી પૂછનું મિલન. તો હવે જુઓ સદિશ કદાચ તમને ત્રિકોણની રીત પસંદ ના આવી તો તમે કદાચ આ રીતે આ ભાગને કાઢી નાખો લેટસે. તો જોજો ખાલી સિમ્પલી કે યાર મને આ ભાગ નથી પસંદ, આ નથી પસંદ, આ બધું કશું જ જરૂર નથી અને હું સર ખાલી આવું કરી શકું. યસ, તો સદિશ એ દોર્યો, સદિશ બી ની પૂછ જે છે એના સદિશ એના પૂછથી જોડી દીધી તો પરિણામી સદિશ ક્યાં હશે? તો બંનેની વચ્ચેનું ક્યાંક રિઝલ્ટ હશે. યસ, દોરી ગયો. તો આ રીતે બી તમે આન્સર તો મળવાનો જ છે. ઓકે સર, એ અને બી વચ્ચેનો ખૂણો, યસ એ અને બી વચ્ચેનો ખૂણો જે છે થીટા છે. તો ફરીથી આપણે લોકો આ જ વસ્તુને હમણાં રિપીટ કરતા જઈશું, એક્ઝામ્પલમાં બી જોઈએ છે એને. તો આપણી જે આકૃતિ પહેલા હતી એ રિપીટ કરી દીધી મેં. તો સદિશને જોડવાની ભૌમિતિક પદ્ધતિમાં ત્રણ પદ્ધતિઓ હતી, તમને ગમે એ પદ્ધતિથી તમે પરિણામી સદિશ શોધી શકો છો. તો સદિશ એ ના શેષ ઉપર સદિશ બી નું પૂછ મૂકીને પરિણામી શોધો છો ત્રિકોણની પદ્ધતિ, અને સદિશ એ ના પૂછ અને સદિશ બી નું પૂછને ભેગા કરો છો અને પરિણામી સદિશ શોધો છો સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિ. તો જેવો આપણો સદિશ એ હતો એવો એની સામેનો પણ સદિશ બની ગયો છે આપણો સદિશ એ. નામ આપી દઈએ છે લંબ દોર્યા હતા એ પ્રમાણે, તેનું નામકરણ કરી નાખીએ છે કે જેને હું નામ આપી દઉં છું એમ, જેને નામ આપી દઉં છું લટસે વાય ઓર સમથિંગ. તો આપણે એવું લખી શકીએ
કે હવે આપણા એ અને બી વચ્ચેનો ખૂણો જેવો આપણો આગળનો હતો બીનો ખૂણો સપાટી સાથેનો થીટા, એવો આપણો એ અને બી સદિશ જે છે એની વચ્ચેનો ખૂણો પણ કેટલો થઈ ગયો થીટા. તો બધા જે છે એ ખૂણા આપણે લખતા જઈએ છીએ, અને જે આપણે ગઈ વખતે ગઈકાલે જે મેથડ લખી હતી એ જ વસ્તુ મારે અહીંયા રિપીટ કરવાની છે. પ્રોસેસ કઈ પ્રોસેસમાં રિપીટ કરતો જવું? તો કે ભાઈ હવે પ્રોસેસ જે છે એમાં રિપીટિંગ પાર્ટ જે છે એ મને દેખાય છે. તો ફરીથી એક વાર લખી નાખું છું કે ઓપી જે છે એ સદિશ એ છે. લેટ્સ સે મને દેખાઈ રહ્યો છે અહીંયા પીએન જે હતો સદિશ બી, અને લેટ્સ સે મારી પાસે હતો ઓએન જેને કહેવાય છે મારે પરિણામી સદિશ આર. આ આપણી ત્રિકોણની રીતની પદ્ધતિ. અને આપણે જે આજે બીજા જે ભાગ બતાવ્યા છે એ પ્રમાણે લખતા જઈએ કે ઓપી લખો કે વાય એન લખો સદિશ જે છે એ જ છે. એ જ રીતે તમે લોકો લખી શકો પીએન લખો કે ઓ વાય લખો સદિશ જે છે એ સદિશ બી જ છે, અને ઓ એન બરાબર તો આર હતું એનું એ જ છે. ઉપરાંત આપણે લોકોને યાદ છે કે ગઈકાલે આપણે લોકોએ થીટા કહેતા હતા, કોસ થીટા સાઈન થીટા, બરોબર છે? તો આપણી પાસે હવે જે ખૂટતી સાઈડ જે છે એ બધાની આન્સર આપણને મળી ગઈ હતી. કઈ વસ્તુ મળી છે આપણને? તો કે ભાઈ મારી પાસે ખૂટતો ભાગ જે હતો પીએમ ની કિંમત બાકી હતી અને એનએમ ની કિંમત બાકી હતી. ચલો ભાઈ ત્રિકોણ આપણને દેખાતા હતા એ પ્રમાણે આપણે લખતા જઈએ, ત્રિકોણ એનપીએમ લખો, અથવા તમને ગમતો ખૂણો જે છે તો તમે એને જોડી શકો છો. કે કોઈ કહે છે કે સર એવું ના થઈ શકે કે આપણે જેમ ઓ થી લઈને એન સુધીનો પરિણામી સદિશ ને આર કહીએ તો વાય થી પી સુધી જે છે એના માથાથી માથાનું ઓપરેશન કરી લઈએ, માથાથી માથાને અડાડ દઈએ કે સદિશ એ નું માથું અને સદિશ બી નું માથું, એને પણ હું સદિશ આર કહું તો? યસ તમે કરી શકો છો. તો અહીંયા આપણી ત્રણે ત્રણ શરતો, માથાથી માથું, પૂછ થી પૂછ અથવા માથું અને પૂછ, તમે ગમે એને જોડી શકો છો. ઇન શોર્ટ બંને સદિશો જે છે જોડાવા જોઈએ. એટલે તમે એનપીએમ લખીને પણ તમારી કિંમત જે છે એ શોધી શકો છો, ઇવન થીટા લખી નાખો છો, અથવા તો તમે એવું પણ લખી શકો છો કે વાયઓપી લખી શકો અથવા તો એનપીઓ લખી શકો. કેમ કે તમે જો વચ્ચે ગ્રીન કલરનો સદિશ મૂકશો તો તમારી પાસે જે સદિશ એ અને બી નો ખૂણો બનવાનો છે થીટા જ બનવાનો છે, અને પરિણામી બનવાનો જે છે આવી રીતે બનવાનો છે. તો ચલો હું એ બી વસ્તુ બતાવી દઉં તમને કે ભાઈ એ અને બી વચ્ચેનો ખૂણો કયો બનવાનો છે. તો કે ભાઈ થીટા, અને પરિણામી અને એ વચ્ચેનો તો કે ભાઈ બીટા. તો યુ કેન એપ્લાય એની વે, તમને સમજણ પડે એ પ્રમાણે તમે ખૂણાઓ મૂકી શકો છો. પણ યસ લોજિક સાચું હોવું જોઈએ, ઘરના ખૂણા નથી બનાવવાના, નોબેલ પ્રાઇઝ માટેની ઉંમર નાની છે. તો એનપીએમ માટે આપણે લોકોએ ગઈકાલે જે વસ્તુ કરતા હતા કે ભાઈ જયારે આપણી પાસે સાબા અપોન કર્ણ હતો આના પરથી આપણે લોકોએ બે ખૂણા શોધ્યા હતા, એક શોધ્યો તો સાઈન થીટા અને બીજાને કરી નાખું છું કોસ થીટા. તો સાઈન થીટા આપી દઉં છું અને કોસ થીટા આપી દઉં છું. તો સાઈન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મારી પાસે હતા એનએમ ડિવાઈડ બાય પીએન, જ્યાં હું લખી શકું છું એનએમ ની કિંમત મને મળી જશે, પીએન ની કિંમત જે સદિશ બી નું મૂલ્ય છે એટલે સદિશ બી લખી નાખો. એનએમ જે છે એ આપણી પાસે મળી ગયા, હવે આપણી પાસે છે અહીંયા પીએમ ડિવાઈડ બાય એનપી. તો સેમ વસ્તુ આનાથી આપણી પાસે પીએમ ની કિંમત મળી જશે અને એનપી ની કિંમત જે છે આપણી પાસે એ આપણી પાસે છે સદિશ બી નો માનાંક. તો આનો અર્થ એવો થયો, હંમેશા આના પરથી તમે બીજું પણ યાદ રાખી શકો છો કે ખૂણો જેની જોડે કનેક્ટેડ હોય, ટચ હોય, એના ઘટકો કોસ થીટા ના આવે, અને જે ખૂણો જે છે એની સામેની તરફ હોય બાજુ એના માટે સાઈન થીટા આવે. એટલે જુઓ ઓલવેઝ તમારા માટે ફટાફટ ખૂણો આઈડેન્ટિફાય માટે યાદ રાખવું હોય તો આવું લખી શકો કે ભાઈ એનએમ જે છે સામેની બાજુ આવે છે, કયા માટે? તો કે સદિશ માટે. તો લખી નાખો સદિશનું મૂલ્ય અને સાઈન થીટા કિંમત તૈયાર. જે ખૂણાને અડીને તૈયાર હોય એના માટે લખી નાખો બી કોસ થીટા, તો એ ખૂણો તૈયાર. તો આ રીતે બી તૈયાર કરી શકો છો. તો આ એક્સપિરિયન્સ વાળી વસ્તુઓ છે કે જે તમે અમુક સમય પછી તમને ખબર પડશે, અમુક દાખલાઓમાં મજૂરી કરશો પછી ખબર પડશે કે ઓકે આ તો આવું હતું. પણ એના સિવાય ડાયરેક્ટલી એક્સપિરિયન્સથી તમે આ યાદ રાખી શકો છો. તો આપણે જે ગઈકાલે ત્રિકોણ દોર્યો તો એમાં એડિશનમાં વધારે વસ્તુ શું કરી નાખી? તમે વધારેમાં વસ્તુ કશું કરી જ નથી, વધારેમાં આપણી પાસે જે સદિશ હતો એ જ સદિશ જે છે એને એમનો એમ મૂકી દીધો છે, અને એ જ સદિશ જે છે એમાં વધારાના બે સદિશો બતાવી દીધા કે ભાઈ એની સામેનો સદિશ પોતે સદિશ એ, ઉપરનો વાય એન, અને બીજો મેં સદિશ બી ની સામેનો ભાગ જે છે એને લખી નાખ્યો ઓ વાય, એ પણ સદિશ બી. તો બંને સદિશો જે છે એની કિંમત આપણી પાસે તૈયાર છે,
તો હવે પરિણામી સદિશ માટે આપણે ગઈકાલે જે વસ્તુ લખતા હતા એવું જ લખી નાખું છું કે ભાઈ સદિશ માનાંકમાં સદિશ આર નો સ્ક્વેર બરાબર તો સદિશ એ નો સ્ક્વેર અને સદિશ બી નો સ્ક્વેર એમને એમ ના લખાય એટલે એને કહેવાય મૂલ્ય બરાબર તો 2ab cos થીટા. કોઈની ઈચ્છા થાય કે ના સર મારે તો અહીંયા કાટકોણ ત્રિકોણ જે છે એ દેખાય છે પ્રમાણે લખવું છે કે ભાઈ વચ્ચેનો આપણી પાસે સદિશ જે છે એ ઓઆર છે સોરી ઓએન છે એની કિંમત પરિણામી સદિશ છે પછી ઓવાય નો સ્ક્વેર વત્તા વાયએન નો સ્ક્વેર. તો હું એમ કહું કે ભાઈ બેટા તું ઓલરેડી પહેલા નીચેના બે ત્રિકોણ હતા એનપી અને ઓ એ ત્રિકોણની રીતમાં કરી ચૂક્યો છે તો ઉપરના બી તને દેખાશે ઓ એન અને વાય નો ત્રિકોણ લિસ્ટ આન્સર સેમ જ મળવાનો છે. તો કિંમત જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે એ તમારા ત્રિકોણ કે સબાચનની રીતમાં થતો નથી. ફરક એટલો છે એની મેથડ. તો જે વસ્તુ ત્રિકોણમાં આપણને એમ થતી હતી કે સામેની બાજુ આવી દોરી નાખીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે સામેની જે બાજુ ખૂટતી હતી એ બતાવી દીધી છે. તો સૂત્ર આપણું તૈયાર થઈ ગયું આર સ્ક્વેર બરાબર તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ટુ એ બી કોસ થીટા. અમારી એક ભૂલ થઈ ગઈ, સ્ક્વેર છે એટલે વર્ગમૂળમાં નથી લાગતો, એમને એમ રાખું છું. હવે લખી નાખું છું હું આર. તો સૂત્ર થઈ ગયું છે પરિણામી સદિશ આર ઇઝ ઇક્વલ્સ ટુ તો અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. ચલો ભાઈ આટલું થઈ ગયા પછી હવે આપણને એવું થઈ કે ભાઈ આપણે એના માટે આર જે સદિશ જે છે પરિણામી એના માટે હું લખી નાખું છું ટેન બીટા. ફરી એક વાર ટેન બીટા આકૃતિ જુઓ, બીટાનો ખૂણો કોની સાથે બનાવેલો છે? તો બીટાનો ખૂણો જે છે એને આપણને ખબર પડશે કે હું લખી નાખું છું ત્રિકોણ એન ઓ એમ. તો એન ઓ એમ માં બીટા જ્યાં ટેન બીટા લખું બરાબર તો મારે લખવું પડે ટેન બરાબર તો સાબા અપોન પાબા તો એન એમ અપોન ઓ એમ. ચલો ભાઈ એ જ વસ્તુ લખતા જઈએ આપણે. તો લખતા જઈએ છે સામેની બાજુ આપણી પાસે એન એમ ડિવાઈડ બાય ઓ એમ. આપણને ખબર છે કે ઓ એમ ની ડાયરેક્ટલી કિંમત નથી તો એન એમ અપોન ઓપી પ્લસ પી એમ. ચલો ભાઈ આ તો જે વસ્તુ રિપીટ થતી ગઈ, ઓપી ની કિંમત છે એ એનું મૂલ્ય અને પીએમ ની કિંમત છે માનાંકમાં સદિશ બી કોસ થીટા. તો આપણે લખી શકીએ છે બી ઓફ સાઇન થીટા ડિવાઈડ બાય એ વત્તા બી ઓફ કોસ થીટા. તો આપણે બીટા શોધવો છે ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇન્વર્સ બી સાઇન થીટા ડિવાઈડ બાય એ વત્તા બી કોસ થીટા. હવે પબ્લિક જે છે એ ગોખવામાં માસ્ટર છે કેમ કે દસમા સુધી એને ગોખીને પ્રોપર આવી છે. તો સૌથી પહેલું ગોખશે કેવું ખબર છે? એટલે બી સાઇન થીટા એટલે બે સદિશો હતા ને એમાંથી પહેલા સદિશ જે છે એને નીચે લખવાનો અને બીજો સદિશ છે એનો ઉપર લખવાનો. બી સાઇન થીટા એટલે બીજો સદિશ અને નીચે એનો કોસ થીટા અને સાઇન થીટા અને પહેલો સદિશ છે ને એમને એમ લખવાનો. પહેલી થતી ભૂલ કોમન. હંમેશા તમારી પાસે એ અને બી વચ્ચેના ખૂણાઓ હશે. એ અને બી સદિશ જે છે એમાં સદિશ એક જે છે રહેલો છે એનો બીજા સાથેનો ખૂણો છે એના પરથી પહેલો અને બીજો નક્કી થાય. એટલે ડાયરેક્ટલી તમારી ઈચ્છા પ્રમાણે કયો સદિશ પહેલો અને કયો સદિશ બીજો એવું નક્કી ના કરતા કોઈ સદિશના શેષ ઉપર બીજા સદિશનું પૂછ મૂક્યા પછી જે સદિશ આપણને મળે છે પરિણામી અને જે સદિશને પહેલા સદિશના શેષ ઉપર મૂક્યો છે એને આપણે કહીએ છીએ બીજો સદિશ. તો દાખલાઓ ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એની અત્યારે. તો સૌથી પહેલી વસ્તુ તો આ થઈ ગયું સમાંતર બાજુ ચતુષ્કોણની વાત. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ભણ્યા પછી આપણને એવી ઈચ્છા થાય કે એના કિસ્સાઓ કેસીસ કે કયા કયા સદિશો હોય એના માટે શું હોય. તો સૌથી પહેલા લખી નાખું છું થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. નંબર ટુ લખી નાખું છું થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો 30 ડિગ્રી. લેટ સે ત્રીજો કિસ્સો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો 45. આમાં કિંમતો ભાઈ બધી યાદ રાખવી પડશે કોસની નેમ. ચલો એના પછીનો કિંમત લખતો જઉં છું થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો 60 ડિગ્રી ખૂણો. નંબર 5 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી અને નંબર 6 થીટા ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી.
સૌથી પહેલા થીટા બરાબર તો ઝીરો છે, આનો અર્થ એવો થયો કે આપણા નિયમ પ્રમાણે બંને સદિશો જે છે એ એક જ દિશામાં હોય તો થીટા ઇક્વલ્સ ટુ ઝીરો લખાય. નંબર ટુ કે ભાઈ ભૌમિતિક પદ્ધતિ જે છે એનો ઉપયોગ ક્યારે થાય, તો કે ભાઈ એક સદિશના માથા ઉપર બીજા સદિશ જે છે એનું માથું મૂક્યું હોય તો જ થઈ શકે. તો લેટ્સ સે હવે બંને સદિશ દોરતો જઉં છું, આ પહેલો સદિશ અને આપણી વ્યાખ્યા પ્રમાણે એના માથા ઉપર બીજો સદિશ મૂકવો જોઈએ. તો લેટ્સ સે આના માથા ઉપર મેં બીજો સદિશ મૂકી દીધો, કેમ કે આપણે સદિશોની ભૌમિતિક પદ્ધતિ તો આપણને એવું જ કહે છે કે એક સદિશના પૂંછડી સાથે બીજાનું પૂંછડીનું મિલન અથવા તો માથાથી માથાનું મિલન. પણ અત્યારે એરો બંનેના સેમ દિશામાં રાખવું છે, એટલે બંનેની દિશા જે છે થીટા બરાબર ઝીરો છે, તો બંનેનું રિઝલ્ટ જે છે એ આપણને પરિણામી સદિશ આ ડિરેક્શનમાં મળવો જોઈએ. કઈ ડિરેક્શનમાં મળશે અને મૂલ્ય કેટલું હશે આપણે નક્કી કરીએ છીએ. નેક્સ્ટ જે છે હું દોરતો જઉં છું થીટા ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી, એટલે કે આપણો આ જે બ્લેક કલરનો એટલે સદિશ બી અને રાઈટ કલર એટલે નક્કી રાખું છું સદિશ એ, બધાની કિંમત મૂકું છું હમણાં. આ બંને વચ્ચેની કિંમતો જે છે 30 અંશ છે. હવે હમણાં બંનેની કિંમત બતાવી દઉં છું, આપણી પાસે 45 અંશ છે. પછી બતાવી દઉં છું બંનેની કિંમત જે છે એ 90 છે, અને પછી બતાવી દઉં છું 180 છે. ચલો હવે આપણે બ્લેક કલરના સદિશો મૂકીએ, સદિશ બી મૂકીએ આપણે એને 45. સ્લાઇડ ઉપર બતાવીએ 60 સમહાઉ થોડો વધારે, 90 જે છે લંબ છે, અને 180 એટલે બંને સદિશો જે છે એ વિરુદ્ધ દિશામાં છે, અને એનું પરિણામી કઈ દિશામાં હશે. પરિણામી આપણે દોરતા જઈએ છીએ અને બાકીનાની કિંમતો મૂકતા જઈએ છે. તો આ છે સદિશ એ છે, આ છે સદિશ બી છે, સદિશ એ સદિશ બી. ચલો ભાઈ આપણું સૂત્ર જે છે મુકતા જઈએ છે. પરિણામી સદિશ જે છે r ઇઝ ઇક્વલ્સ ટુ, તો પહેલા સદિશનું મૂલ્ય એનો વર્ગ, બીજા સદિશનું મૂલ્ય વત્તા 2 વખત એ બી ઇન્ટુ કોસ ઝીરો. કોસ ઝીરોની કિંમત કહેવાય છે 1. તો આપણી પાસે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 હશે ત્યારે પરિણામી સદિશ આપણને આવો મળશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વત્તા 2ab. અથવા અમુક હોશિયાર વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર એને આવું ના લખી શકાય, એ વત્તા બી નો વર્ગ અને એનું પાછું વર્ગ. યસ, તો તું આવું પણ લખી શકે છે. પરિણામી સદિશ જે છે આર એ બંનેના સરવાળા બરાબર થશે. એટલે મેં આર જે છે એને પ્રોપર દિશામાં બતાવ્યો છે કે એ ની કિંમત છે 4, લેટસે ધારીએ આપણે બી ની કિંમત ધારું છું 7, તો પરિણામી જે છે એ 11 બરાબર થશે. એટલે કે સેમ ડિરેક્શનમાં થશે, એટલે પરિણામી દિશા મેં તમને બતાવી છે, આર મળી ગઈ છે આપણને. ખૂણો હજુ મૂક્યો નથી હું, અત્યારે ખાલી મૂલ્યની વાત કરું છું, પછી ખૂણાની પણ વાત કરું છું કે ભાઈ ટેન બીટા બરાબર કેટલા થાય. ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી, એટલે કે બંને સદિશો વચ્ચેની કિંમત છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો 30 અંશ. ચલો ભાઈ થીટા ઇક્વલ્સ ટુ 30 અંશ છે તો પરિણામી જે છે એના માટે ડાયરેક્ટ આન્સર બોલી શકો છો કે અત્યારે એ અને બી ને કશો જ હાર્મ થવાનું નથી, એટલે સ્ક્વેર બી સ્ક્વેર એમ ના એમ 2ab. કોસ 30 ની કિંમત છે આપણી પાસે √3/2, તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું મળશે, તો પરિણામી સદિશની કિંમત મને મળશે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા √3 વખત ab. તો આ થઈ ગઈ મારી પાસે જ્યારે જ્યારે ખૂણો જે છે એ કિંમત 30 અંશ હશે ત્યારે સીધું સૂત્ર હું આ મૂકી દઈશ, આર બરાબર √3ab. થીટા ઇક્વલ્સ ટુ 45, કોસ 45 ની કિંમત છે √2, તો ખાલી છેલ્લા સ્ટેપમાં ફેરફાર થશે, √3/2 ની જગ્યાએ √2 મૂકી દો, 1/√2, તો √2 √2 ઉપર કેન્સલ થશે, તો ડાયરેક્ટલી લખી શકું છું. એના માટેની કિંમત હું એ કિંમત જે છે ઉપર લખું છું, તો આપણી પાસે થીટા ઇક્વલ્સ ટુ 45 હશે ત્યારે પરિણામીની કિંમત મારી આવી મળશે √a² + b² + √2 ✕ ab. આમાં ક્યાં ડાઉટ હોય તો બોલો, તો હું બાજુમાં સાદરૂપ આપતો જઉં છું. cos 45 એટલે √2, તો અહીંયા ઉપર 2 તો હતો જ આપણી પાસે, 2 ✕ ab cos θ છે, અહીંયા √2 છે, 1 √2 √2 ગયો તો 1 √2 બાકી રહ્યો.
चलो भाई बधो डेटा सादरूप आपीने बताई दीधो तमने लोकोने। हवे एना पछीनानी वात करीए, थीटा इक्वल्स टू 60 डिग्री cos 60 1 बाय 2 तो आपणी पासे मळशे r इज इक्वल्स टू तो अंडर रूट ऑफ a स्क्वेर प्लस b स्क्वेर प्लस 2ab cos 60 એટલે આપણી પાસે આવી ગયા 1 બાય 2 ડાયરેક્ટલી બી લખી શકો છો તો આપણી પાસે ફરીથી કિંમત મળી જાય આપણી પાસે r is equals to તો અંડર રૂટ ઓફ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા ab આનું સાદરૂપ પેલા બાજુમાં થીટા બરાબર 0 માટે આપ્યું એવું ના થઈ શકે ધ્યાન રાખજો લખી નાખું છું થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો 90 cos 90 એટલે તો 0 એટલે આપણી પાસે છેલ્લું સ્ટેપ નહીં આવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નંબર 3 r ઇઝ ઇક્વલ્સ ટુ તો અંડર રૂટ ઓફ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab અને cos 180 ને આપણે પાઈ કહેવા માટે ટેવાઈ ગયા છે હવે ધીમે ધીમે cos pi ની કિંમત કહેવાય minus 1 તો આપણી પાસે મળશે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર minus 2ab તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર minus 2ab તો એને આપણે વર્ગમૂળમાં આવું પણ લખી શકીએ છે કે a minus b નો પણ સ્ક્વેર તો પરિણામી આપણને મળી ગયું છે r is equals to તો પરિણામી બરાબર તો a minus b તો આનો અર્થ એવો થયો કે જ્યારે જ્યારે પણ આપણી પાસે સદિશોના ખૂણાઓ બે કે બે કરતા વધારે સદિશો હશે થીટા બરાબર 0 હશે બંનેની દિશા જે છે એક જ હશે તો બંનેનો સરવાળો a + b જ્યારે થીટા બરાબર 180 હશે બંનેની દિશા વિરુદ્ધ ત્યારે પરિણામી કેવો હશે તો કે ભાઈ મોટામાંથી નાનો અથવા નાનામાંથી મોટો બાદ થતો હશે a - b આવતો હશે જ્યારે આપણી પાસે થીટા બરાબર 30 હશે ત્યારે શું હશે તો વર્ગમૂળમાં a² + b² √3 ab હશે જ્યારે થીટા બરાબર આપણી પાસે 45 હશે ત્યારે શું હશે તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ અંડર રૂટ 2ab અને પાછું અંડર રૂટમાં તો આ જે છે એની કિંમતો છે એટલે જ્યારે જ્યારે તમને આપણે એના પછી ચેપ્ટર 5 આવશે એમાં એક શબ્દ બોલીશું ફ્રી બોડી ડાયાગ્રામ રફ ફિગર જેને આપણે કહીએ સાદી ભાષામાં તો એ રફ ફિગર દોરતી વખતે પરિણામી બળની દિશા ક્યાં હશે એ તમે આના ઉપરથી શોધી શકો છો હવેનો જે ક્વેશ્ચન જે છે એ તો આપણે ભાઈ પરિણામી લઈ આવે ચલો પણ હવે આપણને એવો ક્વેશ્ચન થયો કે આપણો આ જે b અને a વચ્ચેનો જે ખૂણો છે પરિણામીનો આપણે પરિણામીનું મૂલ્ય શોધ્યું આ તો પણ પરિણામી થીટા બરાબર 0 હોય ત્યારે પરિણામી હોય એની દિશા કઈ ડિરેક્શનમાં હોય તો એની જરા ચર્ચા કરીએ આપણે તો લેટ્સ સે ફરીથી આગળની જે આકૃતિઓ હતી બંને આકૃતિ દોરીને આપણે સમજતા જઈએ તો સૌથી પહેલા લખી નાખું છું કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી પણ આપણને ખબર છે કે થીટા કોની કોની વચ્ચેનો ખૂણો છે તો કે ભાઈ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે તો પરિણામી r જે છે એ કઈ ડિરેક્શનમાં હશે તો એના માટેનું સૂત્ર આપણી પાસે આવું છે tan બીટા ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ a ની સાથેના માથા ઉપર સદિશ b મૂકેલો છે એટલે લખી નાખું છું b cos થીટા ડિવાઈડ બાય a વત્તા b sin થીટા લખી નાખીએ આપણે કે ભાઈ b cos થીટા b cos 0 cos 0 ને કહેવાય 1 અને a પ્લસ b sin 0 એને કહેવાય 0 તો લખતો જોઉં છું અહીંયા કે ભાઈ cos 0 is equals to 1 અને sin 0 is equals to તો 0 તો મારો પરિણામીની ખૂણો બીટા is equals to cos 0 ની કિંમત 1 sin 0 ની કિંમત 0 તો b ભાગ્યા a તો બીટા is equals to મને મળશે tan ઇનવર્સ b ભાગ્યા a એટલે કે તમે તમારા સદિશો જે આપ્યા છે એમાં b નું મૂલ્ય શોધો એનું મૂલ્ય શોધો એટલે તમને મળી જશે ખૂણો બીટા જેને કહેવાય છે a અને b વચ્ચેનો ખૂણો ચલો એક એક્ઝામ્પલ આપી દઈએ એટલે બંનેની કિંમતોનો માથાકૂટ પતે સદિશ p આપું છું અને સદિશ q આપી દઉં છું જેમાં લખી નાખું છું આની કિંમત માઇનસ 3 માઇનસ 1 અને 1 છે અને q ની કિંમત માઇનસ 1 1 અને 1 છે એટલે હવે અહીંયા મારે દર વખત કહેવાની જરૂર નથી કે ત્રણે ત્રણ જે છે પોતાની જગ્યા ઉપર જ ચાઈ જે કે ક્યાંક છે મને એટલી ખબર પડી ગઈ દાખલાઓમાં અને થિયરી ઉપરથી
કે બંનેના મારે મૂલ્ય તો લખવા જ પડશે, કેમ કે માનાંકમાં પી અને માનાંકમાં ક્યુ ને આપણે સાદી ભાષામાં ઘાટા પી અને ઘાટા ક્યુ કહીએ છીએ, જે છે મૂલ્ય છે. તો બંનેની કિંમત જે છે મારી પાસે, સૌથી પહેલા પી નું મૂલ્ય જે છે મને મળે છે 11 અને ક્યુ નું મૂલ્ય મળે છે √3 એકમ. નંબર ટુ કે પબ્લિક જે છે એને ખબર છે કે અહીંયા ક્યાંય માઇનસ ના મુકાય, ભલે એના ઘટકો માઇનસ છે, કારણ કે આપણને ખબર છે મૂલ્ય ક્યારે માઇનસમાં ના હોય, એ બી ક્લિયર થઈ ગયું. હવે મારે શોધવો છે એના માટે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હશે અને પરિણામી સદિશ જે છે એનો ખૂણો ક્યાં હશે. લખી નાખું છું કે આ બંને સદિશો જે છે બંને વચ્ચેનો ખૂણો જે છે, લેટ્સ લખી નાખું છું 0 છે. અથવા તો દાખલાઓ જે છે એમ આપણે કરીશું, તેવું કીધું હશે કે સદિશ P બરાબર -3 -1 અને 1 અને સદિશ Q બરાબર -1 1 અને 1 જે છે એ એકબીજાને સમાંતર રહેલા છે. હવે સમાંતર એટલે આપણને ખબર પડી ગઈ થીટા બરાબર તો 0 છે. તો તેના માટે પરિણામી સદિશ જે છે તેની દિશા શોધો અને ખૂણો શોધો. તો આપણે જે રફ વસ્તુની જરૂર હતી ઓલરેડી ઉપર કરી ચૂક્યા છે. પરિણામી માટેનું મૂલ્ય શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે જ. પરિણામીને હું આર નામથી કહી દઉં, એસ પણ એવું રાખવાનું કે જે આપણે સદિશોના નામ આપ્યા હોય એ રિપીટ ના થવા જોઈએ. ચલો ભાઈ, પી નો વર્ગ એટલે √11 નો વર્ગ, એટલે સીધે સીધી 11 કિંમત મૂકી શકું છું, અથવા તો એનું મૂલ્યનો વર્ગ. √3 નો વર્ગ એટલે બીજાનો વર્ગ, વત્તા 2 વખત પહેલું બીજું સદિશો, અને ત્રીજો લખી નાખું છું કોસ થીટા. ચલો ભાઈ, 11 નો વર્ગ 121 વત્તા √3 નો વર્ગ જે છે એ થઈ ગયો 3, વત્તા 2 ✕ √33. કોસ 0 ની કિંમત છે 1, એટલે હું બાજુમાં રીઝન લખી નાખું છું cos 0 = 1. ચલો વર્ગમૂળમાં જે છે તો લખતા જઈએ 124 વત્તા √33 જે છે એનું 33 નું વર્ગમૂળ કાઢો અને એને 2 વડે ગુણીને મને આન્સર કહો કેટલો આવે છે. સર 121 ની જગ્યાએ 11 ના આવે? અરે સોરી, મારી ભૂલ છે. હા બરોબર છે, 11 આવશે. બરોબર, હા ચલો, એટલે 11 બરોબર છે, એટલે 14 થઈ ગયા. હવે પેલાનું બોલો ને જરાક, 33 નું વર્ગમૂળ કાઢો અને ગુણ્યા 2 કરી નાખો. અગિયાર પોઈન્ટ અડતાલીસ. ચલો વત્તા 14 કરી નાખો અને ફરીથી વર્ગમૂળ કાઢીને ફાઇનલ આન્સર. પાંચ પોઈન્ટ તેત્રીસ. તો આનો અર્થ એવો થયો કે સદિશ પી ની કિંમત જયારે આટલી હોય અને સદિશ ક્યુ ની કિંમત આટલી હોય ત્યારે પરિણામી સદિશ જે છે એ કદાચ આ સદિશ એ અને અહીંયા સદિશ બી બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ખૂણો નથી, 0 છે, સમાંતર હોવા જોઈએ અથવા લાઈનમાં હોવા જોઈએ. તો પરિણામી સદિશ જે મળશે એની દિશા કહું પછી આપણે એની કિંમત મૂકીએ, એની કિંમત 5.33 હશે. હવે એનો ખૂણાની વાત કરવી છે કે એનો ખૂણો કેટલાનો હશે અને ક્યાં ગોઠવાયેલો હશે આપણો પરિણામી સદિશ આર. તો નામ આપી દઈએ કે ભાઈ આર ઇઝ ઇક્વલ્સ ટુ તો બી કોસ થીટા ડિવાઈડ બાય એ પ્લસ બી સાઇન થીટા. બી ની કિંમત આપણે લોકો લઈ આવ્યા છે √3. તો √3 cos 0 અને રૂટ એ ની કિંમત છે આપણી પાસે 11, સાઈન 0 તો 0 જ છે એટલે લખવાની જરૂર નથી એના માટે. તો કોસ 0 ની કિંમત પણ આપણને ખબર છે 1 છે. તો આપણી પાસે પરિણામી ખૂણો જે છે બીટા માટેનો, એને હું નામ આપી દઉં છું અહીંયા tan β = 2. તો લખી નાખીએ આપણે એને tan β. તો આપણને મળશે tan β. તો આપણે શોધવું છે બીટા બરાબર તો tan ઇન્વર્સ વર્ગમૂળમાં 3/11. 3/11 કરો, જે આન્સર આવે એનું વર્ગમૂળ કાઢો અને મને કહો.
ओके दर्शी बेन नु क्या हो जाए जीरो मड़े बेटा जीरो पॉइंट बावन मड़े ओके હવે 0.52 મળ્યા તો આપણને એમ થાય કે સાલું 0.52 જોવું કેવી રીતે કોઈ મને કહેશે કેવી રીતે જોવાય એને ડેટા તમને બતાવવા માટે મૂકેલો છે એ ડેટા જે છે એ નેચરલ સાઇનનો છે પણ આપણે 10 માં જોવાની જો તો નેચરલ 10 નું ટેબલ ખોલ્યું જોવું આપણે માનીએ તો આપણે કિંમત જોવાની હતી 0.52 તો લેટ સે હું આ જ વસ્તુ જે છે એ લખતો જઉં છું કે લેટ સે બાજુમાં લખું હું અહીંયા કે આપણે જે કિંમત જોવાની હતી એ આપણે આવી જોઈ કે ભાઈ 10 બીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો શું કરી શકીએ આપણે આમાં તો આપણે 10 બીટા ઇઝ ઇક્વલ્સ ટુ લઈને આયા કિંમત જે આપણે વાત કરતા હતા 10 બીટા માટેની તો લખતો જઉં છું હું અહીંયા કે 10 બીટા ઇક્વલ્સ ટુ 0.52 આપણે કશું કરવાનું નથી આમાં આમાં ખાલી સિમ્પલી 10 બીટા સાઈનનું ટેબલ જ છે આપણે ટાઈમના ટેબલમાં જોવાનું છે અત્યારે 10 આપણી પાસે નથી તો બીટા બરાબર તો 10 ઇન્વર્સ 0.52 લખી નાખો અથવા તો આપણે સ્ટાર્ટિંગના લેક્ચર્સમાં જોતા શીખ્યા હતા કે કેવી રીતે કિંમતો જોવાની તો ટેબલ નેક્સ્ટ ટાઈમથી આપણે કદાચ અવેલેબલ નહીં હોય તો હું મૂકી દઈશું સ્ક્રીન ઉપર તો 0.52 જોવું છે મારે તો અહીંયા સ્ક્રીન તમે જોશો તો તમને જોવા મળશે કે ભાઈ અહીંયા આગળ જેટલી પણ વસ્તુઓ જે છે એને હું જરા ઝૂમ કરતો જોઉં તો તમને જોવા મળશે અહીંયા આગળ 0.52 ક્યાં જોવા મળે છે તો મેં તમને જોતા શીખવાડ્યું તેમાં કીધું હતું કે આપણે લેટ સે આપણી જે લાઇન્સ દેખાઈ રહી છે એમાં દેખાતો ભાગ છે 0.52 0.5135 0.50 0.52 આપણને દેખાયો 52.10 જો રાઉન્ડ કરું છું ગ્રીન કલરથી તો 31 અંશ અને 24 મિનિટની અંદર જોવા મળે છે પણ આપણે ખાલી 0.52 જ જોઈને લાવ્યા છે તો 0.52 જે છે એનો મિનિંગ એવો થયો કે એની પાછળ 52 પછી બે ઝીરો રહેવા જોઈએ બરોબર છે તો એવું આપણને ક્યાંય દેખાતું નથી એટલે આપણે નિયરેસ્ટ ટુ 51.95 જે છે એની પાછળ જે છે એ 5 આવી જાય તો આપણું કામ થઈ જાય તો 200 થઈ જાય તો 0.5200 કહી શકીએ આપણે એટલે આપણે એની આગળ જે છે એને પોઈન્ટ ને લખી નાખીએ છીએ એટલે 51.95 આપણને દેખાય છે અહીંયા આગળ તો 51.95 જે છે એ આ રહ્યો આપણો અરે બે આ 51.95 અને એમાં આપણે એડ કરી દઈએ આપણો આ 5 તો આપણને જોવા મળશે 0.51295 તો આપણી પાસે કિંમત જે છે મળી જશે તો આ રીતે આપણે લોકો જે પહેલા એક્ઝામ્પલ્સ કરતા હતા આપણે આગળના એક્ઝામ્પલ્સ એ જ એક્ઝામ્પલ જે છે એ આ પદ્ધતિથી આપણે કરવાનું છે તો આનો અર્થ એવો થયો કે આપણને જે કિંમત મળી થીટાની ઇઝ ઇક્વલ્સ ટુ સમહાઉ 31 અંશ અને 24ની આગળના એટલે આપણને લગભગ મળી જાય 18 મિનિટમાં મળ્યો બરાબર છે અને પેલા આપણે 3 હતા એટલે આપણે એવું લખી શકીએ છીએ 18 ને 3 21 મિનિટ તો આપણે બીટા લખીએ કેમ કે આપણે બીટા શોધવાનો હતો તો આપણી કિંમત મળી ગઈ છે બીટા બરાબર તો 31 અંશ અને 21 મિનિટ તો મેં તમને કીધું હતું બીટા કોની કોની વચ્ચેનો ખૂણો હતો પરિણામી અને સદિશ એ વચ્ચેનો તો આનો અર્થ એવો થયો કે સદિશ એ અહીંયા હોય અને બી પણ એની દિશામાં હોય તો સદિશ બી તો પરિણામી સદિશ જે છે એનો ખૂણો જે બીટા જે છે એ પરિણામી આપણો આ દિશામાં આવશે તો આ રીતે આપણે બંને સદિશો જે છે અથવા બે કરતા વધારે સદિશો જે છે એની કિંમતો જે છે એ તમે શોધી શકો છો લેટ્સ સે આવો એક બીજો એક એક્ઝામ્પલ કરી લઈએ એટલે આપણને આ જે કોન્સેપ્ટ જે છે ક્લિયર થતો થાય એની ચર્ચા કરતા જઈએ છે હવે તમારી સામે હું એક સદિશ મૂકી દઉં છું અને તમારે એના પરથી એની આ ટ્રીક જે છે 12મામાં લોકો વાપરતા હોય છે પણ આપણે 11મામાં શીખીએ સદિશ F1 ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ F2 બંનેનું મૂલ્ય બરાબર F હોય તો થીટા ઇક્વલ્સ ટુ 0 થી 180 અંશ માટે પરિણામી બળ શોધો અથવા પરિણામી બળનો સદિશ શોધો ચલો અહીંયા તમારા માટે કામ જે છે ઇઝી કરી આપ્યું આ લોકોએ
કે F1 ની કિંમત અને F2 ની કિંમત ડાયરેક્ટલી F જ આપી દીધું. તો સૌથી પહેલા લખી નાખે છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી. તો પરિણામીને હું નામ આપી દઉં R ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં F1 સદિશનો સ્ક્વેર એટલે F સ્ક્વેર, F2 નો સ્ક્વેર બે વખત F1 સદિશ, F1 નું સદિશનું મૂલ્ય એટલે F, F2 સદિશનું મૂલ્ય એ પણ F આપ્યું છે અને cos 0 is equals to 1. તો પરિણામી સદિશ બરાબર કેટલા મળશે આપણને? તો કે ભાઈ 2 અને 2 4 F સ્ક્વેર, એટલે પરિણામી સદિશ કેટલો મળ્યો હશે? 2F. ખબર પડે છે બાળકો? થીટા ઇક્વલ્સ ટુ 30 માટે, ચલો થીટા ઇક્વલ્સ ટુ 30 માટે બોલતા જાઓ. શું કરશો? સૌથી પહેલા F1 સ્ક્વેર અને F2 સ્ક્વેર એટલે F સ્ક્વેર, F સ્ક્વેર સરખા જ છે એટલે સીધે સીધો 2F સ્ક્વેર તો મૂકી દઉં છું. બીજામાં પણ 2F સ્ક્વેર એમને એમ રાખું છું કેમ કે F1 F2 ની કિંમત F અને F જ થવાની છે. ફરક એટલો પડવાનો છે cos 30, cos 30 એટલે ખાલી થઈ જવાનો છે રૂટ 3/2. એટલે મારો આન્સર અહીંયા કેટલો આવશે? તો અંડર રૂટ ઓફ 2F સ્ક્વેર પ્લસ રૂટ 3F સ્ક્વેર, સિમ્પલી થીટા ઇક્વલ્સ ટુ 30. આ જ વસ્તુ જે છે એને હું એવું કામ કરતો જઉં કે ભાઈ જ્યાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ હું લખતો જઉં છું કે જ્યાં બંનેની કિંમતો જે છે એ સરખી હતી, આપણે લોકો મૂકતા ગયા રૂટ થ્રી જે છે એની કિંમત 1.73 કર દો અથવા 1.71 તો લખી નાખો, 3.73 ના વર્ગમાં મૂકી શકો છો. ચલો ભાઈ થીટા ઇક્વલ્સ ટુ 45 માટે બોલતા જાઓ ડાયરેક્ટ આન્સર. થીટા ઇક્વલ્સ ટુ 45 માટે ટુ આર સ્ક્વેર એમના એમ પહેલામાં, ટુ એફ સ્ક્વેર એમના એમ પહેલાના, બોલો હા. બીજા કૌંસમાંથી કોસ 45 ની કિંમત જે છે 1/√2 એટલે 2f સ્ક્વેર જે પછીના જે કોસ થીટા સાથેના એમાંથી પણ એક 2 લઈને જશે એટલે આપણી પાસે આવશે અહીંયા આગળ √2f સ્ક્વેર. f સ્ક્વેર ને બહાર કાઢવા હોય તો કાઢી શકો છો ભાઈ, બરોબર છે? બંનેમાંથી કોમન એટલે આવું પણ લખી શકો કે ભાઈ f કોમન કાઢો તો અંડર રૂટ ઓફ 2/√3 ની કિંમત 1.73, ઓકે આવું પણ લખી શકો છો. ચલો ભાઈ થીટા ઇક્વલ્સ ટુ 60 માટે બોલો ડાયરેક્ટ. થીટા ઇક્વલ્સ ટુ 60 ડિગ્રી પરિણામી r ઇક્વલ્સ ટુ, બોલો શું કહેશો? મજૂરી કરશો કે ડાયરેક્ટ આન્સર આપશો? થ્રી એફ સ્ક્વેર. જબરજસ્ત, આઈ યુ 3f સ્ક્વેર એટલે રૂટ 3f લખું ચાલે ભાઈ? તો સીધે સીધું આપણી પાસે અહીંયા આંગળી મળે છે રૂટ 3f સ્ક્વેર જે છે, અથવા તો લખી શકો છો તમે f ઇન્ટુ રૂટ 3 અથવા રૂટ 3f. યસ, આન્સર સરખો છે. શું કરશો? તો કે આપણને ખબર છે કે અહીંયા આંગળી આપણી પાસે 2f સ્ક્વેર કોમન થવાના છે, અહીંયા 2f સ્ક્વેર હતા, cos 60 એટલે 1/2 ગયા ડાયરેક્ટલી, ઓરલી આન્સર આવ્યો આપણી પાસે √3. ચલો ભાઈ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી ટુ એફ સ્ક્વેર. તો અને 2f સ્ક્વેર કેવું કે ના કેવું? બરોબર છે. તો થીટા ઇક્વલ્સ ટુ આપણી પાસે દર્શીબેન લઈ આવ્યા છે 2f સ્ક્વેર આન્સર, આપણે ચેક કરતા જઈએ. થીટા ઇક્વલ્સ ટુ 90 છે તો કિંમત મૂકી દઉં છું. તો વર્ગમૂળમાં બોલવું પડશે કે એમનેમ ચાલશે દર્શી? આવશે સર. હા તો એવું કહી દે ને ખાલી √2f કહી દે ડાયરેક્ટ આન્સર.
બરોબર છે તારો આન્સર પ્રોપર છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રીસ થીટા ઇક્વલ્સ ટુ 180 ઝીરો યા ઝીરો બીકોઝ આપણે લોકો અહીંયા લખવાના હતા 2f² 2f² પણ અહીંયા લખી નાખીશું -1 તો આપણી પાસે સ્ટ્રેટ વે આન્સર મળી ગયો 0 તો જ્યારે આના પરથી કન્ક્લુઝન નીકળાય કે જ્યારે બંને બળો સરખા હોય મૂલ્ય સરખા હોય એટલે એકનું કિંમત જે છે સદિશો બધું કર્યા પછી 4 ન્યૂટન આવ્યું બીજા માટે પણ આન્સર આવ્યો 4 ન્યૂટન આવ્યો તો કે દર વખતે હું કરવાની બેસું સીધે સીધું આન્સર કે ભાઈ થીટા બરાબર 0 છે 4 × 2 લખીને 8 આન્સર કરી દો થીટા બરાબર 30 છે લખી નાખો 2√3 અને જે પણ આપણને સદિશો છે 4 કિંમત છે તો 4 × √3 થીટા બરાબર 45 છે તો લખી નાખો અહીંયા આગળ આપણી પાસે √3 × f થીટા બરાબર 90 છે √2 × f 4 લખી નાખો તો આજના હોમવર્કમાં એક સિમ્પલ ક્વેશ્ચન એક તો સબાચાની થિયરી જે છે એ લખવાની તમારા લોકોને અને બીજી એક એક્ઝામ્પલ નાનકડો આપી દઉં છું તમને તો તમારે બંને એક્ઝામ્પલ્સ જે છે મને કરીને આજે મોકલવાના છે મળીએ જ આપણે શનિવારે ટાઈમિંગ રહેશે આપણો શનિવારનો 2:30 વાગ્યાનો એક કામ કરીએ શનિવાર આપણે તો આ સદિશ માટે પરિણામી સદિશ નું મૂલ્ય જ્યારે આ બંને સદિશો લંબ હોય ત્યારે શોધો અને પરિણામી સદિશની દિશા મેળવો આ પહેલો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન કે સદિશ એ ઇઝ ઇક્વલ્સ ટુ નું મૂલ્ય બરાબર 10 એકમ છે અને સદિશ બી પણ તે જ મૂલ્ય ધરાવે છે તો થીટા ઇક્વલ્સ ટુ 0, 30, 45, 60, 90, 180 અને એક એક્સ્ટ્રા શબ્દ આપું છું 270 તમે જરાક ટ્રાય કરો પછી જોઈએ છે કે એનો આન્સર આવે છે કે નહીં આવતો માટે પરિણામે સદિશનું મૂલ્ય શોધો તો આ જે છે એ તમારા આજના બે ક્વેશ્ચન છે પહેલા ક્વેશ્ચનમાં સદિશો લંબ હોય તો એ તમારા માટે હિન્ટ છે જે તમને ખબર પડી હોય હશે ના પડે તો મને પૂછજો તારે કહેવું તો તારે બી કહી દો અને બીજો છે તમારી પાસે 270 વાળો જે થોડો ટ્રિકી પડશે તમને લોકોને અને જોજો બીજી રકમમાં એવું લખેલું છે કે સદિશ એનું મૂલ્ય શબ્દ વાપર્યો છે મેં એટલે તમને ખબર પડવી જોઈએ કે મેં શું આપ્યું છે અને શું પૂછ્યું છે બરોબર છે તો લેટ્સ સે